હું ઘણી વખત કહું કે આવો આનંદ હોય ને તો આનંદ કરી લેવો. ઘણી વખત નક્કી કરીને આવ્યો હોય, અમુક આમ અદબ વાળીને બેઠા હોય, ભલે કે મારો દીકરો કાળજો ગમે એટલો દાંત કાઢ્યો, આપણે ઘેરે દાંત નથી કાઢતા, અહીં હું કામ કાઢવા, એ તો પૈસા લઈ દાંત કાઢવાના. આપણે પંદર વર્ષ દાંપત્ય જીવનના કાઢીને આપણે બૈરી હમું આપણે દાંત નીકળે, આ કાળજા હમું કામ દાંત કાઢવા દઈ. હું તો એવા વ્યક્તિઓને દિલથી કહું કે અણઘટી આવી પડે, ઘટમાં દુઃખના ઘા નાભિયેથી વેણ નીકળે, મોઢે આવે માં મારા વાલા, મોજ કરી લેવી, આનંદ કરી લેવો, આવા સમૂહમાં એક વખત સ્માઇલ કરી લેવી, એટલે ઈશ્વરના દરબારમાં આપણી હાજરી પુરાઈ જાય. હાજરી પુરવાયું એ હાજરી પુરવા ઉપરથી મને એક વાત યાદ આવી. કિરીટભાઈ, એક સમય એવો હતો, અરે ઘડીક બે દઉં આમ, જો મારવા ઉડવા નતા ને એટલે ઉડી ગયા, બે દઉં. આપણે જયારે 25-30 વર્ષના હતા તો એ માં કાખમાં નાખીને રામજી મંદિરે લઈ જતી, અને અહીંયા સવણામટ લેતા શીખવાડ્યું, ઝાલર વગાડતા શીખવાડ્યું, નગારું વગાડતા શીખવાડ્યું, માતાજીને મંદિરે જઈને દીવો કરતા શીખવાડ્યું, સ્વામિનારાયણ ભગવાનના મંદિરે જઈને દંડવટ પ્રણામ કરતા શીખવાડ્યું. આ 25 વર્ષના ગાળામાં એક વસ્તુનો તફાવત આવ્યો કે જ્યાં નમસ્કાર કરતા હતા આવી રીતે, એ નમસ્કાર ફરી ગયા. અને હવે તો આમ ગાડી લઈને જાય ને કદાચ હનુમાનજી મહારાજની ડેરી હોય કે હુરાપુરા દાદાની ડેરી હોય, આમ હાયલા જાય ને એટલે આમ હાયલા ટેટ, એટલે આ કયા પ્રકારના નમસ્કાર, કોણે લેખા હતા એ તો કોક કયો. એ નાની ગાડી લઈને નીકળે ટેટ, મોટી ગાડી લઈને નીકળે, એટલે આપણે એમ છે કે હનુમાનજીની હાજરી પૂરવા નીકળવો છે. અરે એનો વાંધો નહીં, હાલો એનો વાંધો નહીં, પણ જ્યાં સુધી દંડવટ પ્રણામ કરતા હતા ત્યાં સુધીથી માંડીને ટેટ એમ કરીને આવી ગયા. પછી આ આવનારી પેઢીઓને જ્યાં સુધી આવા સરસ મજાની ભાગવત સપ્તાહો કે રામાયણો થાય છે ત્યાં સુધી હજી નમસ્કારની ઉપાધિ નથી. પણ અંગ્રેજીમાં મોટા કરો છો, હું તમે ભૂમાં મોટા થયા, ભૂ ભૂ કરતા રહેવું, ઓલા વોટરમાં સમજે વગર પાણીએ વિયા દાવાના, એટલે એનો વાંધો નહીં. પણ આ દંડવટ પ્રણામથી માંડીને ટીટ સુધી આવી ગયા, આ આવનારી પેઢીઓ તો કદાચ અંગ્રેજીમાં ભણે છે તો કાલ સવારે ટૂંકમાં પતાવશે ભગવાનના નામ. એ હાયલા દાહે તો એ કહેતા હતા, હે અન્નું અન્નું નહીં, હનુમાન બાપા કે હાથ પેઢીનો બાપ છે, મોઢા ફેરવી નાખ્યા, હે અન્નું. નકર એક સમય એવો હતો કે 1000 ફૂટનો શેઢો હોય, આ શેઢે ઓપનેર હાલતું હોય, આમ તમને કહો આમ ધીમે 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 તમને કહો ભાત આવતું હોય, આપણને ખબર પડી જાય કે આપણી માં આપણી બા ભાત લઈને આવે ને, એમ 1000 ફૂટના શેઢે ત્યાં પવન ફૂંકા ફૂંક થયો હોય અને એમ કે બા, 1000 ફૂટના શેઢે ગમે એવો પવન હોય તો હોહરવો, બા શબ્દ વિયોધા તો હુકામ પ્રકૃતિનો શબ્દ હતો. ગાયનું વાછડું નાનું હોય ને તો ઈ હોત કે તું બા, બા શબ્દ વિયોજાય. પછી આવે બાપુજી, બાપુજી એટલે બાપુજી, બાપુજી એટલે બાપુજી, વજન વાળો શબ્દ, બાપુજી એટલે કે બા જેને પૂજે છે ઈ બાપુજી. ગમે એવા તોફાન કરતો હોય તો બા એમ કે સાનમનો બેતર બાપુજી વાહા ફાડી નાખશે. હા મદપ વાળીને બેહતા હતા. પછી આવ્યું મમ્મી પપ્પા, મમ્મી પપ્પા, મમ્મી પપ્પા, ફોફલું લાગે મમ્મી એટલું કયો ને, તમે પવન ને હેરવાર વ્યૂ જાય. એ વળી એ છોકરું તોફાન કરતો હતો, મમ્મી એમ કે સાનમનો બે તાર પોપો આવી છે વાહા ફાડી નાખશે. પોપો, પોપો હું કઈ ખટારા ને હોરણ છે પોપો, એટલે એનો વાંધો નહીં, હાલો એનો વાંધો નહીં. એસી વાળી ઓફિસોમાં બેહવા મળ્યા, પછી 50,000 પગાર વધવા મળ્યા કે ભાષા એવું ફેરવી નાખવાની, 300 રૂપિયાના ફિલ્મે આ મને તમને જેટલા બગાડ્યા ને એટલા આપણા બાપે જ કોઈ બગાડ્યા જ નથી, ફિલ્મે બહુ બગાડ્યા. પછી લાવ્યા મોમ અને ડેડ, મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું. આવી ભારતની સંસ્કૃતિ હોય તો આટલા 4 વેદો લખાણા, 36 શાસ્ત્રો લખાણા, ઉપનિષદો લખાણા, નીતિ શતકો લખાણા, વૈરાગ્ય શતકો લખાણા, તો ક્યાંય પણ ઋષિ મુનિઓએ આ બે શબ્દોની આગાહી આપી હતી? કલિયુગ યુગે મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાંખતી, એવું ક્યાંય લખ્યું હતું? આ આપણે ઊભું કર્યું આ, નકર જે ખાટલામાં ગામડામાં હુતા અને આમ ધીમે ધીમે ઉભા થઈને બા જગાડવા આવે તો બા પેલા ત્રિકાળ સંધ્યાના પાઠ કરાવતી, કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર્મુલે સરસ્વતી, કર્મધ્યે તુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. હવે એ નીકળી ગયું અત્યારના યુવા પેઢીમાં, હવારમાં ઉઠે એટલે જે કે મેં એક શ્લોક બનાવ્યો, કરાગ્રે વસ્તે બીડી,
કર્મુલે બ્રાઉન સુગરમ કર્મદ્ય તુ ગુટખા પ્રભાતે દારુ દર્શનમ. લા ક્યાંથી લાવ્યો આવડું આ બધું? એ ગજબ. નકર હમણાં બે માણા બેઠા હતા ને એટલે ઘર વળે કે તમને કહું છું, અમે ગમે એટલી મજા કરાવી, ગમે એટલી મજા કરાવી, ગમે એટલી મજા કરાવી અમે. તો લાઈવ આવતું ને લાઈવ દર્શન લાઈવ, એટલે ઘડી કેમ લખે કે વાહ હિતેશભાઈ, વાહ મોજ, જય હો, વાહ પાટીદાર, ઘર ભેળે નો થાને ઢળ્યા હું આવો છો. એટલે અમે મજા કરવા નીકળ્યા છીએ, આનંદ કરી લ્યો ને બાપા. નકર અહીંયા ગમે એટલો તમને આનંદ કરાવો, હાલો સ્વાભાવિક છે કે અહીંયા આનંદ કરાવ્યો, ન કરે નારાયણ ભલું કરે ભગવાન. યમના દૂત આવીને મને એમ કે હિતેશભાઈ દોઢ મહિનો બહુ તારીખ ઉલી દે, એકાદી એમ નહીં આપો, ત્યાં દેવી પડે. અહીંયા આવડી મોટી ટેકનોલોજી વધી છે, સ્વાભાવિક છે ન્યાય મોટી ટેકનોલોજી વધી હોય. ચિત્રગુપ્તે ઇન્દ્રને કીધું હોય હવે મહેરબાની કરીને અમને ચીઠીઓના વ્યવહાર બંધ કરો, ચીઠીઓના વ્યવહારમાં ભેળું નથી થતું તો લેપટોપ લઈ દો. લેપટોપ લઈ દીધું હોય એ ચિત્રગુપ્તને, આમ બધા એમ લાઈનમાં બેઠા હોય અને ન કરે નારાયણ મારે અહીંથી જવાનું થયું 4:30 વાગે. અમરેલી જિલ્લાની લાઈન હોય, ભાવનગર જિલ્લાની લાઈન હોય, રાજકોટ જિલ્લાની લાઈન હોય, તમને કહું આમ જૂનાગઢ જિલ્લાની લાઈન હોય, હું પાછું અમરેલી જિલ્લાની લાઈનમાં હોય, ન્યાય મારી જેવા એક બે કથખળિયા ઉભા હોય ને એ કહેતા હોય ક્યાંનો છો અમરેલી નો, અમરેલીમાં ક્યાંથી, ધારી બા ધારી હે પીળો નથી ધોળો છે. એવી ચર્ચા કરતા વળી પાછા તમને કોઈ આમ ચિત્રગુપ્ત લેપટોપ ઉપર બેઠા હોય, નેક્સ્ટ બોલે કાળો બોલ બોલ, ગભરાવાનું થોડું હોય, અહીંયા પહેલી વાર આવ્યો ને આ બાજુ, પહેલી વાર જ આવવાનું હોય આમાં, હારા હારા પહેલી વાર આવ્યા, નામ બોલ હાલ ફટાફટ. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળા, બધા હારે આવ્યા છો અહીંયા કે નહીં? એકલો આવ્યો? હા તો એકનું બોલ ને, બીજા આવ્યા હોય ને એન્ટ્રી અહીંયા હોય જ. કેટલા વાગે નીકળો તો? 4:30 વાગે. ક્યાં ગયો તો? યોગી શોક ભાગવત સપ્તાહ હતી ને દાંત કઢવા ગયો તો. કાઢતું તું કોઈ? બળતો કરતો તો પણ નીકળી ગયું તું, નથી કાઢવા તો નથી જ કાઢવા. આપે છે કાંઈ કે ન કરું? રામે રામ. ના આપે છે એમ તો છે તો ભલે, પણ 15 મિનિટ વહેલો વી એવો. કેમ 15 મિનિટ વહેલો લઈ લીધો? ટેમ્પો ખાલી આવતો હતો, પેટ્રોલના ભાવ પોહાવા જોઈએ ને, ડ્રાઈવરને કીધું હતું એકાદન તેડતો આવજો, તેમાં તારો વારો આવી ગયો. પણ જો 15 મિનિટ ટેમ્પો ચૂકી ગયો હોત ને તો તારી ભેગા 7 જણા હથવારો કરાવવા આવત, મારી ભેગા 7 જણા હથવારો કરાવવા આવત. હા ક્યાંના? તારી બાજુના. ક્યાં જ, કેમ એમ 7 જણાનો હથવારો? દીવથી નીકળાતા ઈવડાઈ, દીવથી નીકળા તો એમાં થોડો હથવારો થાય, થાય ને હથવારો થાય, ઉનાળા દીવ ગયા તા ઈવડાઈ, એકલા ગયા તા લઠે લઠા. એટલે એમાં થયું એવું કે પેલો વળાક આવ્યો તો વળી ગયા, બીજો વળાક આવ્યો તોય વળી ગયા, ત્રીજો નહોતો તોય વળી ગયા. એટલે હાથે હાથ સીધા અહીંયા આવે છે, હથવારો થઈ જાય તારો.